नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय गणित प्रकरण 2 पूर्ण संख्याओ भाग 1। पूर्ण संख्याओ એટલે આમ પૂર્ણ સંખ્યાઓમાં આપણે અગાઉના ધોરણમાં આપણે આમ જોવા જઈએ તો બીજા ધોરણથી આપણે સંખ્યાઓની આપણે માહિતી મેળવતા હોય છે, જેમાં 1 થી 100 પછી એમ તમે જેમ જેમ ધોરણ આગળ વધ્યા એમ 100 ની 1000 ની 10000 ની એવી આંકડાકીય માહિતી આપણે મેળવી। तो अबे आपने जो बात जी है तो आपने पूर्ण संख्याओं में आपने यहाँ यूँ कही थी कि अन्य कोई पर संख्या नहीं पहला नहीं संख्या लगवा बराबर इतने के धरो के कोई संख्या धरो के चलो आपने 20 संख्या ले जी लघु छो बराबर तो 20 संख्या 20 की संख्या छे तो के छे संख्या लगवा ते संख्या में थी एक बाद करवामां आवे छे पर पहला ने संख्या लखवी होय तो 20 माथी मारे शू बाद करवो पड़े एक बाद करवो पड़े त्यारे मने कई संख्या मळे छे 19 ની સંખ્યા મળે છે એટલે આ કઈ સંખ્યા થઈ આપણે પહેલાની સંખ્યા થઈ બરાબર એટલે પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે શું કરી બાદ બાકી એક બાદ કર્યો તે સંખ્યામાંથી એક બાદ કરવામાં આવે છે અને પછીની સંખ્યા લખવા માટે એક ઉમેરવામાં આવે છે તો મારે પછીની સંખ્યા લખવી હોય તો 20 + 1 ઉમેરવામાં એટલે 1 ને 1 લખવાનું બરાબર એટલે ઉમેરવાની સંખ્યા એટલે કે સરવાળાની નિશાની એટલે કે 20 + 1 = 21 એટલે 20 પછીની સંખ્યા આપણને કઈ મળે તરત પછીની તો 21 ની સંખ્યા મળે છે બરાબર એટલે તરત પહેલાની સંખ્યા માટે આપણે એક બાદ કરવો પડે અને તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવામાં આવે છે એક ઉમેરવામાં આવે છે તો આ જ રીતે આપણને અહીંયા જોવા જઈએ તો આપણે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં જોવા જઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ આપણે 1 2 3 4 5 બરાબર એટલે શું છે એ નિયમિત ચાલ્યા કરે છે એ નિશ્ચિત નથી પ્રાકૃતિક સંખ્યાઓ આપણે જેટલા આંકડા મળશે ત્યાં સુધી પ્રાકૃતિક સંખ્યાઓ ચાલે છે એવી જ રીતે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરીએ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા ગણાતી નથી જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય 1 2 3 4 5 એવી જ રીતે પ્રાકૃતિકની જે રીતે અનિશ્ચિત સંખ્યાઓ છે એવી રીતે પૂર્ણ સંખ્યા પણ કેવી છે અનિશ્ચિત સંખ્યાઓ છે તો આપણે આની અંદર જોવા જઈએ તો પૂર્ણ સંખ્યાઓમાં આ ખૂબ મહત્વનું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ બરાબર તો હવે આપણે જોઈએ કે નીચેની સંખ્યાની પહેલાની અને પછીની સંખ્યા લખો બરાબર અત્યારે આપણે જે રીતે વાત કરી કે આપણે આ સંખ્યામાં શું હોય પહેલાની સંખ્યા લખવા માટે આપણે 1 બાદ કરવો પડે છે બરાબર એટલે 1 - 1 = 0 તો 0 શું છે એ કઈ સંખ્યા મળશે આપણને પહેલાની સંખ્યા છે પહેલાની સંખ્યા મળે છે અને 1 + 1 = 2 એટલે કે આપણને બે સંખ્યા મળ્યા એ કઈ સંખ્યા મળી 1 પછીની સંખ્યા મળી તો એવી જ રીતે જોવા જઈએ તો કે 1997 તો એમાં આપણે પહેલાની સંખ્યા જોવા જઈએ તો 1997 - 1 તો આપણને કઈ સંખ્યા મળશે કે 1996 તો આપણને આ કઈ સંખ્યા મળી એ પહેલાની સંખ્યા મળી અને 1997 + 1 = 1998 એ આપણને કઈ મળી તરત પછીની સંખ્યા એવી જ રીતે 12000 છે બરાબર તો કે 12000 - 1 તો આપણને શું મળશે 12000 - 1 એમાં શું આવશે 11900 અને 99 આપણને શું મળે છે પહેલાની સંખ્યા મળે છે અને પછીની સંખ્યા માટે 12000 + 1 = 12001 એ શું મળ્યું આપણને પછીની સંખ્યા મળી તો આવી જ રીતે આપણી જે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકના 28 નંબરનું પેજ છે એની પર પ્રયત્નક્રમમાં આપણને જુદા જુદા આપણને શું આપી છે સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓમાં આપણે શું કરવાનું છે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખવાનું છે તો એવી જ રીતે આપણે વાત કરીએ તો કે પાના નંબર 29 ઉપર આપણને પ્રયત્ન કરવા આપ્યા છે આપ્યું છે જેમાં આપણને પૂછે છે કે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી તો કે આમ જોવા જઈએ તો કે પ્રાકૃતિક સંખ્યા
एक छे, एक नी आगळनी संख्या मळशे मने? ना मळशे नही, एटले के एनी पहेलानी संख्या प्राकृतिक संख्यानी पहेलानी संख्या आवशे नही। तो एवी ज रीते आपणे कहीए छीए के कई प्राकृतिक संख्या पासे तेना पछीनी संख्या नथी, बराबर। एटले आम जोवा जईए तो के आनो शुं पांच पछी, एटले के एनो संख्यानो कोई पण अंत नथी, एटले दरेक संख्या पछी कोई ने कोई संख्याओ शुं थती रही छे, आवती ज रहे छे। एवी ज रीते पूर्ण संख्यानी पण वात करीए, बराबर, के पूर्ण संख्यामां पण पांच पछी एटले के ए संख्याओनो पण अंत नथी। पाना नंबर 29 पर प्रयत्न करो, आप प्रश्न पूछ्यो छे आपणे के शुं दरेक प्राकृतिक संख्या पूर्ण संख्या होय, बराबर। दरेक प्राकृतिक संख्या पूर्ण संख्या होय, हा, ए दरेक संख्या केवी छे? पूर्ण संख्या छे, बराबर। एटले के पूर्ण संख्यामां पण आपणे संख्या मळती ज रहेशे। एवी ज रीते शुं दरेक पूर्ण संख्या प्राकृतिक संख्या छे? એટલે કે પ્રાકૃતિક સંખ્યા એ દરેક પૂર્ણ સંખ્યા છે, પણ પૂર્ણ સંખ્યા એ દરેક પ્રાકૃતિક સંખ્યા છે? ના, નથી, કારણ કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે કે શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય છે, પણ આમ તો જોવા જઈએ કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? તો નિશ્ચિત છે? ના, તો એ નિશ્ચિત કહી શકાય નહીં। તો આ રીતે જોવા જઈએ તો પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની સંખ્યા એક છે, એનાથી કોઈ નાની સંખ્યા મળે નહીં, અને પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા શૂન્ય છે, પણ એમાં જોવા જઈએ કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? તો એ નિશ્ચિત છે નહીં, એ કહી શકાય નહીં, કારણ કે આંકડો શું છે? અગણિત છે, આપણે ગમે મોટી ગણતરી કરી શકીએ છે। એવી જ રીતે હવે આપણે જોવા જઈએ તો કે સંખ્યા રેખા, તો આપણે આ જે પ્રકરણ છે એમાં આની અંદર સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જેમાં વાત થઈ રહી છે સંખ્યા રેખા। તો સંખ્યા રેખામાં આપણે જોવા જઈએ તો આપણે આવી રીતે છે કે જે રીતે પૂર્ણ સંખ્યામાં કેવી રીતે આપણે આંકડાઓ અનિશ્ચિત છે, તે આપણે સંખ્યા રેખા પણ શું કરીએ? અનિશ્ચિત આપણે દોરી શકીએ છીએ, પણ અહીંયા હવે આપણને એવું કહે છે કે 4 વત્તા 5, 2 વત્તા 6, પાના નંબર 30 ઉપર પ્રયત્ન કરો આપ્યું છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને 4 વત્તા 5 આ દાખલો છે, પછી છે 2 વત્તા 6, બરાબર, એટલે આપણે આ બે લખીએ 4 વત્તા 5 અને 2 વત્તા 6 નો સરવાળો મેળવો, નો સરવાળો મેળવો। તો આપણે બે દાખલા આપ્યા છે એટલા માટે આપણે શું કરવું પડે? બે સંખ્યા રેખા દોરવી પડે। તો આપણે હંમેશા આપણે શું કરવાનું છે? સંખ્યા રેખા દોરવા માટે આપ તમારી જે ફૂટ પટ્ટી છે એટલે કે માપ પટ્ટીનો ઉપયોગ કરવાનો, અને પેન્સિલની અણી વ્યવસ્થિત હોવી જોઈએ। એટલે સંખ્યા રેખા છે એ અમુક જગ્યા પર જાડી ને અમુક જગ્યા પર પાતળી એવી હોવી જોઈએ નહીં, એ કેવી દોરવાની છે? તમારે વ્યવસ્થિત દોરવાની છે। એટલે આપણે પહેલો દાખલો છે જેમાં આપણને કીધું છે 4 વત્તા 5, તો હું અહીંયાથી જ દોરું છું। મારી પાસે અત્યારે એટલી મોટી ફૂટ પટ્ટી નથી એટલા માટે હાથથી દોરવાનો પ્રયત્ન કર્યો છે, તમારે ફૂટ પટ્ટીનો ઉપયોગ કરવાનો રહેશે। તો અમે અહીંયા દોરીશ તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11, બરાબર 11 સુધીનું અહીંયા મેં માપ લીધું છે। હવે 4 વત્તા 5 એટલે 4 ની અંદર મારે કેટલા ઉમેરવાના છે? 5 ઉમેરવાના છે, તો અહીંયા ગણવાના છે, જુઓ 4 ની અંદર 5 એટલે 1, 2, 3, 4 અને 5, એટલે કે 4 વત્તા 5 બરાબર આપણને કેટલા મળ્યા? 9, એટલે આમ જોવા જઈએ તો આમ આપણને 4 વત્તા 5 બરાબર 9 મળે છે એમ કહેવાય, બરાબર। તો એવી જ રીતે આપણે બીજો દાખલો છે કે 2 વત્તા 6, બીજું છે 2 વત્તા 6, તો હવે આપણે પાછું શું કરવાનું છે? સંખ્યા રેખા દોરવાની છે, એ સંખ્યા રેખામાં પાછું લખીશ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
दस अने अग्यार। तो हवे शुं कहे छे, बे मां छ उमेरवाना छे। तो चलो एक बे त्रण चार पांच अने छ, तो मने कई संख्या मळी? तो के बे वत्ता छ, आम बे वत्ता छ बराबर आठ मळे। बराबर, तो आ रीते आपणे शुं कर्युं छे, संख्या रेखानो उपयोग करी अने आपणे सरवाळो मेळव्यो छे। तो एवी ज रीते आपणने पाना नंबर 30 ઉપર પણ શું આપેલું છે, બાદ બાકી આપેલી છે કે બાદ બાકી મેળવો। તો અહીંયા આપણને અહીંયા લખું છું કે 8 ઓછા 3 ની બાદ બાકી મેળવો, ની બાદ બાકી મેળવો। તો આમાં પણ શું છે, આ રીતનું જ આપણે શું કરવાનું છે, એમાં પણ સંખ્યા રેખા આવશે, તો એમાં પણ 0 एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अने अग्यार। तो हवे आठ ओछा त्रण एटले आठ मांथी मारे केटला बाद करवाना छे, त्रण बाद करवाना छे। एटले हवे आपणे वधारवाना होय तो आपणे जमणी बाजू गया था, एटले हवे आपणे बाद बाकी करवानी छे, एटले आपणे कई बाजू जवानुं, डाबी बाजू जवानुं। एटले हमेशा तमारे शुं करवानुं, तमारो हथ याद राखवानो છે, એટલા માટે ચાલો ત્રણ બાદ કરીશું એટલે આવશે એક બે અને ત્રણ, એટલે કે આઠ ઓછા ત્રણ બરાબર કેટલા મળ્યા, પાંચ, એટલે કે આમ આઠ ઓછા ત્રણ બરાબર પાંચ મળે। બરાબર છે, તો આ રીતે આપણને પાના નંબર તમારી પાઠ્યપુસ્તકના નું 30 નંબરનું પાન છે તેમાં તમને જુદા જુદા તમારે શું આપ્યું છે, આવી રીતે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો અને બાદ બાકી તમારે કરવાનો રહેશે। તો એવી જ રીતે તમને બીજી પણ રકમ આપી છે કે 6 ઓછા 2 9 ઓછા 3 બરાબર, એટલે તમારે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને તમારે શું મેળવવાની છે, બાદ બાકી મેળવવાની છે। તો એવી જ રીતે હવે પાના નંબર આપણે જોવા જઈશું તો કે 31 ઉપર, તો કે પાના નંબર 31 ઉપર આપણે શું આપેલું છે કે આપણે આ જેવી રીતે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને સરવાળો અને બાદબાકી મેળવ્યું છે, એવી જ રીતે આપણે શેનો ઉપયોગ કરવાનો છે, ગુણાકાર મેળવવાના છે। તો ચાલો હવે આપણે લખીએ કે પાના નંબર 31 ઉપર, તો એમાં જોઈએ ગુણાકારનો ઉપયોગ। બરાબર, સંખ્યા રેખાનો ઉપયોગ કરી संख्या रेखानो उपयोग करी संख्या रेखानो उपयोग करी आपणे संख्या मेळवानी छे, 2 गुण्या 6 अने बीजी कई संख्या आपी छे के 3 गुण्या 3 3 गुण्या 3 नो गुणाकार मेळवो, गुणाकार મેળવો। તો એવી જ રીતે પહેલું છે કે 2 ગુણ્યા 6 બરાબર, એટલે હવે આપણે શું કરીશું, પહેલા એની સંખ્યા રેખા આપણે શું કરી દેવાનું, દોરી દેવાની છે, એટલે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13। બરાબર છે, તો એવી જ રીતે હવે 2 ગુણ્યા 6 એટલે હવે આપણે ઘડિયો બોલવા પડશે, એટલે શું આવશે, ચાલો 2 એકા 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12, એટલે 2 ગુણ્યા 6 બરાબર આપણને શું મળ્યા, 12 મળ્યા, એટલે કે આમ 2 ગુણ્યા 6 બરાબર 12 મળે। તો આ રીતે આપણે ક્યાં પહોંચી ગયા, 0 થી લઈ અને આપણે 2 ના ઘડિયાળનો ઘડિયો આપણે પૂરો કર્યો, એટલે 2 છંગ, એટલે આપણે ક્યાં પહોંચ્યા, 12 પર પહોંચ્યા। તો એવી જ રીતે આપણે બીજું દાખલો જોઈએ, 3 ગુણ્યા 3, તો એની માટે બી આપણે પાછું શું કરવાનું છે, સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો, એટલે ચાલો 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। ચલો હવે 3 3 ગુણ્યા 3,
तो आपने 0 થી 3 સુધી પહોંચવાનું એટલે 3 એકા 3 3 2 6 અને 3 તરી 9 એટલે 0 થી આપણે શરૂ કર્યું અને આપણે ક્યાં પહોંચ્યા 9 સુધી એટલે આમ 3 ગુણ્યા 3 બરાબર 9 મળે એટલે આમ 3 ગુણ્યા 3 બરાબર છે તો આ રીતે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને આપણે શું શું મેળવ્યું સરવાળો બાદ લખી અને ગુણાકારની માહિતી મેળવી અને એમાં પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા સંખ્યાઓનો પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા આપણે મેળવી આ સાથે આપણો ભાગ અહીંયા પૂર્ણ થાય છે બધું આપણે આવતા અંકમાં જોઈએ